આપની સાથે હું છું મિત્તલ. સમાચાર પર નજર કરીએ તો અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા થઈ છે. વર્જિનિયામાં ગુજરાતી સહિત બેના મોત થયા છે. લૂંટના ઈરાદે ફાયરિંગમાં મોત થયું છે. ગુજરાતી યુવકનું મોત થયું. 55 વર્ષીય પ્રેયસ પટેલ પર ગોળીબારી થઈ હતી. વર્જિનિયામાં સ્ટોરમાં ફાયરિંગ થયું હતું, જેમાં 55 વર્ષીય પ્રેયસ પટેલ પર ગોળીબાર થઈ અને ગોળીબારીથી જેમનું મોત નિપજ્યું છે. અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા થઈ છે. પ્રેયસ પટેલ નામના ગુજરાતીનું મોત નિપજ્યું છે. વર્જિનિયાની આ ઘટના કે જ્યાં સ્ટોરમાં ફાયરિંગ થયું હતું અને ફાયરિંગ દરમિયાન પ્રેયસ નામના વ્યક્તિનું મોત નિપજ્યું છે. ત્યારે અમેરિકાની આ વાત કે જ્યાં વધુ એક ગુજરાતની વ્યક્તિની હત્યા થઈ છે, ગુજરાતી વ્યક્તિની હત્યા થઈ છે. વર્જિનિયામાં ગુજરાતી સહિત બેના મોત નિપજ્યા છે. જ્યારે લૂંટના ઈરાદે આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. રેસ્ટોરન્ટમાં ફાયરિંગ કરવામાં આવ્યું. પ્રેયસ પટેલ નામના ગુજરાતીનું મોત નિપજ્યું છે. લૂંટના ઈરાદે આ ફાયરિંગ થયું હતું, જ્યારે ગુજરાતી યુવકનું મોત થયું. 52 વર્ષીય પ્રેયસ પટેલ પર ગોળીબારી થઈ હતી અને જેથી તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. વર્જિનિયામાં સ્ટોરમાં ફાયરિંગ થયું હતું અને ફાયરિંગમાં બેના મોત થયા છે, જેમાં એક ગુજરાતી છે. ત્યારે અમેરિકામાં વધુ એક ગુજરાતીનું મોત નિપજ્યું છે. અમે આપને દ્રશ્ય બતાવી રહ્યા છીએ, જેમાં જે રેસ્ટોરન્ટ છે જેમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. લૂંટના ઈરાદે આ ફાયરિંગ થયું હતું. તમારી સાથે સંવાદદાતા જનક દવે જોડાઈ ગયા છે. જી જનક, અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા શા કારણે કરવામાં આવી, શું વધુ વિગત? જી જનક, આણંદ જિલ્લાના સોજિત્રાના એક યુવક છે, જે વર્ષોથી અમેરિકામાં ક્લીન ક્રેક પાર્કવે ખાતે રહે છે અને એમનું પોતાનું એક ગેસ સ્ટેશન છે. લૂંટના ઈરાદે આવેલા અમુક તત્વોએ ત્યાં આવીને લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો અને આ જે યુવક છે એ મૂળ આણંદના સોજિત્રાના છે પત્ની, અને એમને જે અશ્વેત કહેવાય એ લોકોએ એમની હત્યા કરી દીધી હતી. સમગ્ર ઘટનાથી સોજિત્રા પંથકમાં ખૂબ શોકની લાગણી ફેલાઈ છે અને તેમના કઝિન બ્રધર તેજસ પટેલ છે, તેઓ તાત્કાલિક આ ઘટનાની જાણ થતા તેઓ અમેરિકા ખાતે રવાના થયા છે. એટલે છેલ્લા લગભગ એક વર્ષમાં મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના જે કોઈ લોકો ત્યાં કામધંધાર્થે સ્થાયી થયા છે એવા વ્યક્તિઓની જે ત્યાં હત્યા થઈ રહી છે, એમાં લગભગ 8મી વ્યક્તિની છેલ્લા એક વર્ષમાં હત્યા થઈ છે. જી જી જનક, આ સાથે પોલીસ ત્યાંની પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે? હા, જો અમેરિકાને પોલીસની જો વાત કરીએ તો ત્યાં રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સનું બહુ વ્યવસ્થિત રીતે એનો અમલ થતો હોય છે. સમગ્ર શહેરમાં આ જે વિસ્તાર છે, અમારી પાસે જે માહિતી છે એ પ્રમાણે ત્યાં સીસીટીવી ફૂટેજને એના આધારે ત્યાંની પોલીસે જાણ કરી છે. ચોક્કસ અહીંયા જે આ જે વ્યક્તિનું જે મૃત્યુ થયું છે એના કોઈ નજીકના પરિવારના લોકો કોઈ છે નહીં, પણ આજુબાજુના લોકો સાથે અમારી જે ચર્ચા થઈ કે ભાઈ ત્યાં અમેરિકન પોલીસ ત્યાં સક્રિય રીતે સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. અમેરિકન પોલીસે જ અહીંયા એના જે સગાવાલા જે છે એમને અહીંયા જાણ કરી હતી. એના કઝિન બ્રધર છે તેજસ પટેલ, એ વર્ષોથી અહીંયા ભેગા રહેતા હતા સાથે સાથે. નાના ગામમાં એવું એક હોય છે આખી પદ્ધતિ રહેવાની પોળોમાં, અને એમને જાણ થતા એ ગઈકાલે રાત્રે જ ત્યાં જવા નીકળી ગયા છે. તે ચોક્કસ અમેરિકન પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે. પણ ખૂબ જ દુઃખદ ઘટના એ છે કે મધ્ય ગુજરાતના ખેડા અને આણંદ જિલ્લામાં જ્યાં અમેરિકામાં કામધંધાર્થે લોકો જે રહે છે એમાં મોટાભાગના લોકો ગેસ સ્ટેશનનો વ્યવસાયમાં ઘણા બધા લોકો હોય છે, અને ત્યાં એક અશ્વેતોનો એક છુપો વિરોધ છે કે ભાઈ બહારના જે ઇન્ડિયન્સ છે એ આવીને આવી રીતે સેટલ થતા હોય, એટલે એમનું આ રીતના શું કહેવાય કે એક પ્રકારની ઈર્ષાને કારણે અને આવું જે ત્યાં બી અમુક અશ્વેતોમાં જે પૈસાની જરૂર ને એ બધાના કારણે આવી ઘટનાઓ બનતી હોય છે લૂંટની, અને એમાં આવા રીતે આવી નિર્દોષ વ્યક્તિઓનો જીવ પણ જતો હોય છે. જી જી બિલકુલ જનક, આભાર સમગ્ર માહિતી બદલ. તો પ્રેયસ પટેલ નામના ગુજરાતીનું મોત નિપજ્યું છે અને હાલ જો વાત કરવામાં આવે પોલીસ તપાસ પણ ચાલુ છે, જ્યારે અમેરિકામાં વધુ એક ગુજરાતીનું મોત નિપજ્યું છે. પ્રધાનમંત્રી મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. સાંજે 7:30 વાગે અમદાવાદ પહોંચશે અને ગાંધીનગર રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. 18 જૂને પાવાગઢ મંદિરે દર્શન કરશે, જ્યારે વડોદરામાં જનસભાને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી મોદીનો
વડનગર પ્રવાસ રદ કરવામાં આવ્યો છે, જ્યારે વડોદરાથી જ તેઓ દિલ્હી જવા હવે રવાના થશે। બે દિવસના ગુજરાત પ્રવાસે પીએમ મોદી। तो प्रधानमंत्री मोदी आज थी बे दिवस गुजरात प्रवासे, सांजे 7:30 वागे पीएम अमदावाद पहुंचशे, जारे गांधीनगर राजभवन में तेओ रात्रि रोकाण करशे अने 18 जूने पावागढ़ मंदिरे दर्शन करशे। वडोदरा में जनसभा ने संबोधित पण करशे। प्रधानमंत्री मोदी नो वडनगर प्रवास रद्द करायो छे, जारे वडोदरा थी तेओ सीधा दिल्ली जवा रवाना थशे। बे दिवस नो तेओनो गुजरात प्रवास सांजे अमदावाद एरपोर्ट पर आवशे अने राजभवन में रात्रि रोकाण करशे। तेरे 18 जूने पीएम पावागढ़ मंदिरे दर्शन करवा जशे अने 18 जूने पीएम पावागढ़ना दर्शने जशे। तो बीजी तरफ बे दिवसना गुजरात प्रवास में तेओ अमदावाद में आज सांजे आवशे अने बीजी तरफ जोवा जईए तो रात्रि रोकाण तेओ राजभवन में करशे अने आवतीकाले तेओ पावागढ़ जशे। गांधीनगर राजभवन में पण तेओ रात्रि रोकाण करवाना छे, ज्यारे अमदावाद एरपोर्ट पर पीएम नो भव्य स्वागत करवामां आवशे। पीएम नो बे दिवसनो गुजरात प्रवास, फरी एक वक्त पीएम गुजरात आवी रह्या छे, त्यारे बे दिवसना गुजरात प्रवास में तेओ आवतीकाले पावागढ़ जशे। વડોદરાથી મારી સાથે સંવાદદાતા અંકિત ગોલસિકર જોડાયા છે। જી અંકિત, વડોદરામાં પીએમને આવકારવા માટે કેવી તૈયારી? हाँ जी बिल्कुल, वडोदरा की अंदर 18 जून जयरे वडाप्रधान नरेन्द्र मोदी आ रहा है तरह सौ तैयारी कर दी है, कारण कि 2017 पछी जे वडोदरा आई रहा है तेना भव्य तैयारी कर दी है। तमाम जगह पर रूट पर पोलिस बंदोबस्त गोठवी दलिस ने एकदम झीणी में झीणी नजर है। 20 जटला आईपीएस, 35 जटला डीवायएसपी, 100 जटला पीआई, 200 जटला पीएसआई, उपरांत 2000 महिला पीएस महिला पोलिस, 2000 पोलिस बहार लाई, साथ साथ जे चेतक कमांडो ने एनएसजी कमांडो है, साथ साथ एचआरपी जे 5 कंपनीओ है समग्र जे सुरक्षा में है अंदर जोड़ेली है। साथ साथ 10 बीडीएस ने बॉम्ब स्क्वॉड की टीमों ने 10 घोड़ेसवार टीमों समग्र रूट पर चेकिंग करते, साथ साथ जटला सीसीटीवी है तमाम वस्तु की झीणी में झीणी मुवमेंट पर नजर रखाशे। 70 लाख स्क्वेर फीटनी अंदर आखो जर्मन डोम बनावा, जर्मन डोम की अंदर वडाप्रधान नरेन्द्र मोदी जे है सभा संबोधे, और सौथी मोटी बात है कि जो पीएम रोड शो अँ आगे कैंसल थोड़े तेरे तो सभा की अंदर वडाप्रधान नरेन्द्र मोदी खुले जीप्सी अंदर जे झीकझेक गैप बनावा सभा मंडपनी अंदर जितना पण जे 5 થી વધારે जे डोम है तेनी अंदर वडाप्रधान नरेन्द्र मोदी जीप्सी अंदर फरी लोग साथ लोगों ने मळशे ने पोता लोगों ने मळशे अने त्यारबाद स्टेज पर आवशे। तमाम तैयारी थी चूकी है, गई काले जे राज्यना गृहमंत्री हर्ष संघवी तेओ जे छे सभास्थल की मुलाकात लीधी थी, अधिकारी पदाधिकारी साथ तमाम लोग साथ बैठक करी थी, जे वडाप्रधान ने आवकारवा तमाम तैयारी है तेने आखरी होप हवे आपी देवामां आव्यो छे। आवतीकाले 12:30 वागे जे नरेन्द्र मोदी जे छे वडोदरा एरपोर्ट खाते उतरशे, त्यांथी बाय रोड जे छे सभा मंडप पर आवशे, ने जे सभा मंडपनी अंदर जे 21,000 करोड़ना जे कामों छे एनुं खातमुहूर्त अने ई लोकार्पण करशे। जी बिल्कुल, अने आ साथे कही शकाय पीएम मोदी नो आज महिनामां बीजो प्रवास छे, एटले लोकोमां पण केवो उत्साह छे? जी बिल्कुल, लोगनी अंदर खूब उत्साह जोवा मळी रह्यो। भाजपना जे शहर अध्यक्ष तेमनी साथे वात करवामां आवी तो तेमणे कह्युं हतुं के 5 લાખથી વધારે લોકો જે છે તે આની અંદર જોડાવાના છે, અને લોકો માટે કોઈ પણ દુવિધા ન પડે તે માટે લગભગ 25 જેટલી જગ્યાઓ પર પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવી છે। સભા મંડપથી લગભગ 1 કિલોમીટર સુધીના વિસ્તારની અંદર આખું જે પાર્કિંગ છે તે ગોઠવવામાં આવ્યું છે। 300 મીટરથી લઈને 1 કિલોમીટર સુધીનું તમામ પાર્કિંગ ગોઠવવામાં આવી છે, અને જેટલા 20 જેટલા આઈપીએસ અધિકારીઓ છે તેમને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી છે। અને બીજું કહીએ તો વડોદરા એરપોર્ટથી લઈને જે લેપ્રસી ગ્રાઉન્ડ છે ત્યાં સુધીના તમામ જે રોડો છે તેને પ્રતિબંધિત કરી દેવામાં આવે, જ્યારે વડાપ્રધાનનો કાફલો આવશે ત્યારે એ રોડ બંધ કરી દેવામાં આવશે, અને આખા રોડ પર જે છે તે પીએમના કટઆઉટ્સ, ભાજપના ઝંડા સહિત તમામ વસ્તુઓ લાગી ચૂકી છે। આખો જે આખો વિસ્તાર છે, આખું શહેર છે તે વડાપ્રધાનને આવકારવા માટે તૈયાર થઈ ગયું છે। જી બિલકુલ અંકિત, આપ જોડાયેલા રહેશો, સંવાદદાતા રાજેશ પણ જોડાઈ ગયા છે। જી ત્યાં કેવી તૈયારી છે અને લોકોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે?
बिल्कुल वडाप्रधान नरेन्द्र मोदी 18 रोज पावागढ़ महाकाली माता दर्शन आवाना है जेने लईने अहींया स्थानिको छे तेम अनेरो उत्साह जोवा मळी रह्यो छे। साथे साथे जे तैयारी छे तैयारीओनी वात करवामां आवे तो वडा तळाव खाते हेलीपेड छे तेने पण तैयार करी देवामां आव्यो छे। अन्य जग्यानी वात करवामां आवे तो मंदिर परिसर छे मंदिर परिसरमां पण जे तैयारी छे तेने पूर्ण करी देवामां आव्यो छे। आ उपरांत जे विरासत वन छे विरासत वन खाते जे वडाप्रधान मुलाकात लेवाना छे जे स्थळनी त्यां पण तैयारीओने पूर्ण करी देवामां आव्यो छे। पावागढ़नी वात करवामां आवे तो पावागढ़ खाते 16 तारीख थी जाहिर जनता है तेना माटे अवर जवर बंद करी देवामां आवी हती। स्थानिक पुलिस बंदोबस्त साथ साथ एसपीजी कमांडो है सुरक्षा माटे सुप्रत करी देवामां आवी छे। एसपीजी कमांडो ने निगरानी हेठ हाल जो बंदोबस्त है तेनी पण व्यवस्था करवामां आवी छे। पावागढ़नी जो बात करवामां आवे तो नरेन्द्र मोदी प्रथम वार महाकाली माताजी दर्शन करवामां आवे साथ साथ अहींया एक ऐतिहासिक क्षण पण सर्जावा जई रही छे। सदियों बाद जे पावागढ़ मंदिर छे तेना उपर ध्वजारोहण थवानुं थशे। जे पण देशना कोई वडाप्रधान होय जे प्रथम वडाप्रधान नरेन्द्र मोदी बनी रहेशे ने आ ऐतिहासिक क्षण छे जेथी पावागढ़वासीओ साथे साथे गुजरातवासीओ छे तेओमां पण खूब ज खुशीनो माहोल जोवा मळी रह्यो छे। जी जी आभार समग्र माहिती बदल। त्यारे हाल जो बात करवामां आवे पीएम मोदी आवाना छे अने आने लईने जे तैयारीओ थई रही छे लोकोमां पण उत्साह जोवा मळी रह्यो छे। पीएम मोदीनी गुजरातनी आ विकास यात्रा छे ज्यारे एसपीजी कमांडो सहित सुरक्षा व्यवस्था पण गोठवामां आवी छे। पावागढ़नी जो बात करवामां आवे तो पूरतो सुरक्षा बंदोबस्त गोठवी देवायो छे अने वडोदरामां पण तैयारीओ हाल पूरजोशमां थई रही छे। पीएम मोदी ने गुजरात नी आ विकास यात्रा ना भाग रूपे पीएम मोदी फरी एक बार गुजरात आवी रह्या छे अने आ बे दिवस नो पीएम मोदी नो गुजरात प्रवास रहेशे। आंतरराष्ट्रीय सहकारी कृषि संगठनना प्रमुख पदनी आज चूंटणी सहकारी नेता दिलीप संघाणी छे प्रमुख पदना उम्मेदवार। आंतरराष्ट्रीय सहकारी मंत्री संगठन छे आईसीएओ संस्थाना प्रमुख पदनु नामांकन भरनार ज्यारे प्रथम भारतीय सहकारी नेता पण छे। आईसीएओनी चूंटणी आज योजावानी छे ज्यारे स्पेनमां बपोरे 3 वागे योजाशे चूंटणी। भारतमांथी दिलीप संघाणी करी रह्या छे दावेदारी। संघाणी सामे कोरियाना प्रतिनिधि मैदानमां छे ज्यारे 12 માંથી ટોચની સહકારી સંસ્થાના 20 લોકો સ્પેનમાં છે। વિશ્વમાં 10 દેશમાં 320 સંસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે આઈસીયુ। યુરોપ અમેરિકા અને એશિયાથી મતદાન જશે જ્યારે કુલ 42 મતદારો કરી શકશે વિશ્વભરમાંથી મતદાન। સંઘાણીની આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઉડાન જોવા મળી રહી છે। આઈસીએઓનું પ્રમુખ પદની તેઓ દાવેદારી કરી રહ્યા છે ત્યારે હવે આજે બપોરે 3 વાગે મતદાન થશે અને કુલ 42 મતદારો આ મતદાન કરી શકશે વિશ્વભરમાંથી મતદાન થવાનું છે। જ્યારે આંતરરાષ્ટ્રીય સહકારીનું આ મતદાન વિશ્વ ફલક પર વધુ એક ગુજરાતી જઈ રહ્યા છે। તો વિશ્વ ફલક પર વધુ એક ગુજરાતી દિલીપ સંઘાણી છે આઈસીએઓના પ્રમુખ પદના ઉમેદવાર તરીકે સંઘાણી જોવા મળશે। તો આ સાથે ગુજરાતમાં ભાજપ શરૂ કરશે સદસ્યતા અભિયાન। ગુજરાતમાં ભાજપના 1.13 કરોડ સભ્યો થશે અને આજથી 50,000થી વધારે બૂથો પર અભિયાન હાથ ધરાશે। મિસ કોલથી પણ લોકો જોડાઈ શકશે જ્યારે ગુજરાતમાં ભાજપનું સદસ્યતા અભિયાન એક મિસ કોલ કરી અને લોકો ભાજપમાં જોડાઈ શકશે જ્યારે ભાજપના 1.13 કરોડ સભ્યો આ અભિયાન શરૂ કરશે। 50,000થી વધારે બૂથો પર આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। માત્ર એક મિસ કોલથી લોકો જોડાઈ પણ શકશે જ્યારે બીજી તરફ ગુજરાતમાં ભાજપ સદસ્યતા અભિયાન શરૂ કરશે। આગામી સમયમાં જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે પણ સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। 50,000થી વધારે બૂથો પર અભિયાન હાથ ધરાશે। ભારત ડિજિટલ ટેકનોલોજી ક્ષેત્રે સતત સફળતાના શિખરો સર કરી રહ્યું છે ત્યારે ભારતે ફ્રાન્સ સાથે કરેલા એમઓયુ અનુસાર ટૂંક સમયમાં યુપીઆઈ અને આરપે કાર્ડ ટૂંક સમયમાં ફ્રાન્સ સ્વીકારશે। ફ્રાન્સમાં ભારતીય રાજદૂત જાવેદ અશરફે આ અંગેની માહિતી આપી છે। મહત્વનું છે 5 થી 6 વર્ષમાં ફ્રાન્સમાં વંદે ભારત ટ્રેન પણ જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતા છે। તો સેનામાં ભરતી થવા ઈચ્છુક યુવાનો માટે સારા સમાચાર છે। સેનામાં ભરતી માટે સરકારી ઉંમરમાં છૂટ આપી છે। 2 વર્ષથી રાહ જોતા ઉમેદવારો માટે સારા સમાચાર। 2022 માટે અગ્નિપથ યોજના માટે નિયમ ભરતી પ્રક્રિયામાં ઉપરી ઉંમર સીમા વધારી અને 23 વર્ષ કરાઈ। કોરોનાના કારણે 2 વર્ષથી ભરતી પ્રક્રિયા નહોતી થઈ શકી જ્યારે અગ્નિપથ યોજના માટે સરકારે નિર્ણય કર્યો છે। પ્રવેશ ઉંમર
17-21 वर्ष સુધીની નિર્ધારિત કરવામાં આવી છે, જ્યારે હવે ઉપરી ઉંમર સીમા વધારી અને 23 વર્ષ કરાઈ છે। સમાચારમાં સમય થયો છે વિરામનો, આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। सुहाना मसाले बनाए पनीर मजेदार। सुहाना मसाले बनाए पनीर मजेदार। पेट्रोल पंप पर लाइनों लागी, पंप पर लोगों की लांबी कतारों जोवा मळी। आईओसी माथी गाड़ियों न आवती हुवानु पेट्रोल पंप मालिकों नु निवेदन। बनासकांठाना सरहदी विस्तारों में पेट्रोल डीजल की अछत, वावणी समय पूरता प्रमाण में डीजल न मळता खेडूतों में नाराजगी। पेट्रोल पंप पर थी मात्र 500 रुपया सुधीनु डीजल अने 100 रुपयानु अपाय छे पेट्रोल। अंबाजी में दातानों पेट्रोल पंपों पर पेट्रोल डीजल खूटू, खेडूतों की खरी वावणी समय ज डीजल की अछत सर्जाता खेडूतो परेशान, पेट्रोल पंपों पर वाहन चालकों की कतारों जोवा मळी। बनासकांठा में पेट्रोल डीजल की अछत ने लेने मुख्यमंत्री ने कराई लेखित रजूआत, थरादना धारासभ्य करी रजूआत। खेडूतों ने पूरती सीजन होवाने कारणे डीजल न मळता मुश्केली। डीजल पेट्रोल ने अछत ने लेने वावना एमएलए गेनीबेन ठाकोरे मुख्यमंत्री ने लिखित रजूआत करी। थराद वाव सुईगाम में डीजल नो पूरतो स्टॉक आपवा मांग, खेडूतों ने खेती नी सीजन में डीजल न मळता पड़ी रही है मुश्किली। नरेश पटेल ना राजकारण में प्रवेश अंगे नी वात पर पूर्ण विराम, हार पूरता राजकारण में नहीं जोड़ाय नरेश पटेल। खोडलधाम ट्रस्ट ना चेयरमैन नरेश पटेल नो महत्वनो निर्णय। नरेश पटेल ना निर्णय पर बोलिया पाटिल, कहियो नरेश पटेल नो व्यक्तिगत निर्णय छे, समाज साथे परामर्श करीने तेमणे निर्णय लीधो। नरेश पटेल मुद्दे जगदीश ठाकोर नो निवेदन, कांग्रेस संपूर्ण तैयारी करीने बैठी हती, राजकारण अंगे अंतिम निर्णय नरेश पटेल नो हतो, नरेश पटेल आव्या हो तो घणो आनंद थात। कांग्रेसना पूर्व प्रदेश प्रमुख भरतसिंह सोलंकीए नरेश पटेल पर प्रतिक्रिया आपी, कह्यु अमे तेमने कांग्रेस में जोड़ावा आमंत्रण आप्यु हतु, नरेश पटेले राजकारण में आववानी हती जरूर। राजकारण में न जोड़ावाने जोड़ावाना नरेश पटेलना निर्णय पर आप प्रदेश प्रमुख गोपाल इटालियाए प्रतिक्रिया आपी, कह्यु सारा व्यक्तिओए राजकारण में आववु जोईए, जो कि नरेश पटेलना निर्णय ने आवकार्या। राहुल गांधी ने ईडी द्वारा पूछपरछ विरोध में गुजरात कांग्रेस मैदाने, कांग्रेस प्रतिनिधिमंडले राज्यपाल ने आप्यो आवेदन, अगाउ राजभवन कूच करनार कोंगी नेताओं की पुलिस करी हती अटकायत। प्रधानमंत्री मोदी आवतीकाले गुजरात प्रवासे, आवतीकाले सांजे 37 कलाके अमदावाद पहुंचे पीएम, राजभवन में रात्रि रोकाण करशे, 18 जूने पावागढ़ मंदिरे करशे दर्शन। प्रधानमंत्री पावागढ़ में महाकाली माता ना दर्शन बाद वडोदरा में जनसभा ने संबोधित करशे, पोताना प्रवास में पीएम वडनगर नहीं जाए, वडोदरा थी दिल्ली जवा माटे रवाना थशे। प्रधानमंत्री मोदी ना प्रवास ने लेने तड़ामार तैयारियों, पीएम नो वडनगर नो प्रवास रद्द, पीएम ना प्रवास अंगे गृह राज्यमंत्री करी सुरक्षा की समीक्षा। प्रधानमंत्री मोदी ना वडोदरा प्रवास ने लेने गृहमंत्री हर्ष संघवी अने मंत्री प्रदीप परमारे सभा स्थल नु निरीक्षण कर्यु, कह्यु 5 लाख थी वधु लोको पीएम मोदी ने सांभळवा आवशे। प्रधानमंत्री मोदी ना माता हीराबा 18 जूने 100मा वर्ष में करशे प्रवेश, गांधीनगर मंदिर। वेलकम बैक। तो राज्य में हजु 4 दिवस हवामान विभागे आगाही करी छे वरसादनी, सौराष्ट्र दक्षिण गुजरात में भारे वरसादनी हवामान विभागे आगाही करी छे। सौराष्ट्र में अमरेली भावनगर में भारे वरसाद थई शके छे, ज्यारे दक्षिण गुजरात में वलसाड नवसारी अने सूरत में भारे वरसादनी हवामान विभागे आगाही करी छे। राज्य में हजु 4 दिवस भारे वरसाद थई शके छे, खास करी सौराष्ट्र अने दक्षिण गुजरात में हवामान विभागे वरसादनी आगाही करी छे।
वलसाड, नवसारी, सूरत में दक्षिण गुजरात में भारे वरसाद थई शके छे, तो बीजी तरफ सौराष्ट्र में हवामान विभागे वरसाद की आगाही करी छे। गुजरात में भारे वरसाद थई शके छे, सौराष्ट्र अमरेली और भावनगर में भारे वरसाद की आगाही कराई छे, अने दक्षिण गुजरात वलसाड, नवसारी, सूरत में भारे वरसाद थई शके छे। જ્યારે ચાર પાંચ દિવસથી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, વાદળછાયું વાતાવરણ છવાયેલું હતું, ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે। દક્ષિણ ગુજરાતમાં મેઘમંડાણ થઈ રહ્યા છે, વહેલી સવારથી જ સુરતમાં વરસાદી માહોલ જામ્યો, ડભોલી, રાંદેર, અડાજણમાં વરસાદી ઝાપટા પડ્યા, જ્યારે ધીમી ધારે સવારથી વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી જ સુરતમાં પણ વરસાદી માહોલ જામેલો છે, જ્યારે હવામાન વિભાગ દ્વારા હજુ ચાર દિવસ ભારે વરસાદની સુરતમાં આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતના પંથકમાં વરસાદ થઈ શકે છે, રાંદેર, અડાજણ વિસ્તારમાં વરસાદી ઝાપટા પણ પડ્યા, જ્યારે ધીમી ધારે સવારથી વરસાદ વરસી રહ્યો છે, અને વહેલી સવારથી સુરતમાં પણ વરસાદી માહોલ જામેલો છે। તો બીજી તરફ હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। અમદાવાદમાં નવરંગપુરા સ્ટેડિયમ ચોકીમાં દારૂની મહેફિલ અંગે કાર્યવાહી કરાઈ, ટ્રાફિક પોલીસ ચોકીમાં લોકો સાથે દારૂ મળી અને દારૂની મહેફિલ માણતા હતા, દારૂની મહેફિલ માણનારા ફરાર થયા છે। એએસઆઈ અને ટીઆરબી જવાનની ધરપકડ કરાઈ છે, અને આ કેસમાં અન્ય બે ટીઆરબી જવાનની ધરપકડ અગાઉ કરાઈ ચૂકી છે, જ્યારે હવે પોલીસ ચોકીમાં દારૂની જે મહેફિલ માણાતી હતી તેની ધરપકડ કરાઈ છે। એએસઆઈ અને ટીઆરબી જવાનની ધરપકડ કરાઈ છે, ટ્રાફિક ચોકીમાં દારૂની મહેફિલ મણાતી હતી, જ્યારે આ મહેફિલને હવે પોલીસે પકડી પાડી છે। પોલીસ ચોકીમાં દારૂની જે મહેફિલ માણતા હતા તેની ધરપકડ કરવામાં આવી છે, ફરાર એએસઆઈ અને ટીઆરબી જવાનની પોલીસે ધરપકડ કરી। ટ્રાફિક ચોકીમાં દારૂની મહેફિલ મણાતી હતી, અમદાવાદના દ્રશ્યો કે જ્યાં ટ્રાફિક ચોકીમાં દારૂની મહેફિલ માણતા હતા। સુરેન્દ્રનગરના મેરા ગામે માતા પિતા પર સગા દીકરાએ હુમલો કરતા માતાનું મોત નીપજ્યું, પિતાના 2 લાખ અને જમીન પડાવી લેવા પુત્રએ હત્યાનો કારસો ઘડ્યો હતો। 10 જૂને રાત્રે પુત્ર બાબુ વાઘેલાએ છરી વડે હુમલો કરી માતા ગજરાબેનની હત્યા કરી હતી, જ્યારે પિતા પાલાભાઈએ પ્રતિકાર કરતા તેનું કાવતરું નિષ્ફળ ગયું હતું। હત્યારા પુત્ર બાબુની પોલીસે સઘન તપાસ કરતા પુત્રએ હત્યાનો ગુનો કબૂલી લીધો હતો। એટલે બાબુને એવું હતું કે જો હું મારા પપ્પા મમ્મી બંનેને હું મારી નાખું તો એની પાસેના જે 2 લાખ રૂપિયા છે એ પણ આવી જાય, અને ભવિષ્યમાં જે વિલ કરેલું છે જો એમાં વિલમાંના એક વિલમાં જે છે નામ એ ગજરાબેનના પણ મરી જાય તો એ પોતે સંપૂર્ણ જમીનને બધી મિલકત એમના દીકરાના નામે થઈ જાય, અને એનો દીકરો હાલમાં માઇનોર છે એટલે બધી જમીન એમના પાસે આવી જાય। એટલે ગુનો કરવાનો મૂળ હેતુ આ હતો, અને હાલમાં આ ગુનો ડિટેક કર્યા પછી બાબુની પૂછપરછ ચાલુ છે, અમે એને ડિટેન કરેલો છે, કોરોના ટેસ્ટ કરી અને પછી એની આગળ અટક કરવાની કાર્યવાહી કરવામાં આવશે। તો નશા માટે કફ સિરપનું ગેરકાયદેસર વેચાણના નેટવર્કનો પર્દાફાશ અમદાવાદ પોલીસે કર્યો છે। આ કેસમાં પોલીસે 4 આરોપીઓને પકડીને 6.30 લાખ રૂપિયાની કફ સિરપનો જથ્થો પકડ્યો છે। પોલીસના મતે આરોપી મોહમ્મદ વકાસ કાઝી, મોહસિન રગરીઝ, અદનાન શેખ અને અરબાઝ શેખ આ નશાનો કારોબાર કરતા હતા। પોલીસે તમામને જુહાપુરા બરફની ફેક્ટરી પાછળ લવલી પાર્ક સોસાયટીમાંથી પકડ્યા છે। આરોપીઓ પાસેથી 300 કફ સિરપની બોટલો પણ પકડાઈ છે, જ્યારે આરોપીઓ ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન વગર ડબલ ભાવે કફ સિરપનું ગેરકાયદેસર વેચાણ કરતા હતા। પોલીસના મતે આરોપી મોહમ્મદ વકાસ કાઝી વીકે ફંડના નામે દવાઓના ખરીદ વેચાણનું લાયસન્સ ધરાવતો હતો, જેમાં સરનામું શાહ આલમ છે, પરંતુ કફ સિરપનો જથ્થો જુહાપુરામાં રાખ્યો હતો। આરોપી નંબર 1 મોહમ્મદ વકાસ છે, એની પાસે ડ્રગ્સનું લાયસન્સ છે, પરંતુ એને ડ્રગ્સનું જે લાયસન્સ મળેલું છે એ અલગ જગ્યાએ વેચાણ માટે મળેલું છે, ઉપરાંત જે પ્રિસ્ક્રિપ્શન કરી અને આપવાની ખરી ડ્રગ્સ છે અને એ પ્રિસ્ક્રિપ્શન વગર આપવાની નથી, છતાં પણ એને મોટા જથ્થામાં અરબાજ નામના વ્યક્તિને વેચાણ માટે અહીંયા છૂટક બોલાવ્યો, જેથી અરબાજ જ્યારે અહીંયા માલ લેવા માટે ગયો તે દરમિયાન જ અમારી ટીમે રેડ કરી અને બધાને પકડી લીધા હતા। આગળ સમાચાર પર નજર કરીએ તો મહીસાગર જિલ્લાના આરએનબી પંચાયત હેઠળ ચાલતા ડામર રસ્તાના કામોમાં નાના બાળકો પાસે મજૂરી કરાવવામાં આવી રહી છે। લુણાવાડા તાલુકા વિસ્તારમાં આવેલા કોઠંબાથી ગુણેલી સુધી નવો માર્ગ બની રહ્યો છે,
અને આ રસ્તાના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા નાના બાળકો પાસે મજૂરી કરાવાતા ન્યૂ સિટી ગુજરાતીના કેમેરામાં દ્રશ્યો કેદ થયા. ડાબર રસ્તો બનાવનારા મજૂરોમાં નાના બાળકો પાવડા અને તગારા લઈ અને મજૂરી કરતા જોવા મળ્યા છે. ઉનાળાના ધમધમતા તાપમાં તગારાસા માથે મૂકી રોડની સાઇડો પર માટી પૂરી રહ્યા છે ત્યારે કોન્ટ્રાક્ટર અને અધારી અધિકારીઓ મૃત પ્રેક્ષક બની અને જોઈ રહ્યા છે. નાના બાળકોને સ્કૂલે મોકલવાની જગ્યાએ કેમ મજૂરી કામ કરાવવામાં આવી રહ્યું છે? શું કોન્ટ્રાક્ટરને અન્ય કોઈ મજૂરો નથી મળતા તો આ બાળકો પાસે મજૂરી કરાવે છે? સાથે કામગીરી કરાવો છો તમે? આ મોટા ભાગના જે બાળકો છે અહીંયા ગાડી વરસાદ હતો ત્યારે રજા હતી, આજે ચાલુ કર્યું છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. દમણના દરિયામાં નાહવા પર પ્રતિબંધ મુકાયો. 16 થી 31 ઓગસ્ટ સુધી કલેક્ટરનો આદેશ છે. ચોમાસા દરમિયાન દરિયો તોફાની બનતા નિર્ણય કરવામાં આવ્યો છે અને આદેશના ભંગ સામે કાર્યવાહી થશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. અન્ય એક વ્યક્તિની શોધખોળ પણ શરૂ છે અને તેથી જ હવે ચોમાસા દરમિયાન દરિયો તોફાની બનતા આ નિર્ણય લેવાયો છે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ જાણવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. અંબાજીમાં દાંતાના પેટ્રોલ પંપ